બીજા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ખાતેથી. અમદાવાદમાં સર્જાયા સોલી ફિલ્મના દ્રશ્યો. મોબાઈલ ટાવર ઉપર ચડ્યો યુવાન. કાંકરિયા પાસેની આબાર ડેરીના ટાવરે યુવાન ચડ્યો હતો. યુવાને ટાવર ઉપરથી ઝંપલાવ્યું. ટાવર ઉપરથી કૂદકો મારતા યુવાનનું મોત નિપજ્યું છે. તો પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. તો મહત્વના સમાચાર સામે આવ્યા અમદાવાદ ખાતેથી. મોબાઈલ ટાવર ઉપર યુવાન ચડ્યો હતો અને સોલે ફિલ્મ જેવા દ્રશ્યો અમદાવાદ ખાતે સર્જાયા હતા. અમદાવાદમાં સોલે ફિલ્મ જે છે તેમાં ધર્મેન્દ્ર જે પ્રકારના દ્રશ્યો જે ભૂમિકા ભજવી હતી એ જ પ્રકારનો રિયલ લાઈફમાં કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સર્જાયા સોલે ફિલ્મના દ્રશ્યો. મોબાઈલ ટાવર ઉપર યુવાન ચડ્યો હતો. કાંકરિયા પાસેની આબાર ડેરીના ટાવરે યુવાન ચડ્યો હતો. યુવાને ટાવર ઉપરથી કૂદકો મારતા છલાંગ લગાવતા ટાવર ઉપરથી કૂદકો મારતા યુવાનનું મોત નિપજ્યું છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે વિડીયો સામે આવ્યો છે યુવાનનો. ઓનલાઈનથી આપણી સાથે સંવાદદાતા રવિ રાઠોડ જોડાઈ ગયા છે. જી રવિ, જણાવશો જે પ્રકારે યુવાન જે છે તે આ ટાવર પર ચડ્યો હતો અને તેણે છલાંગ મારતા યુવાનનું મોત નિપજ્યું છે, ત્યારે ઘટનાને લઈને પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરાઈ છે? જે દીપક, ફરીથી એકવાર અમદાવાદની અંદર સોલે ફિલ્મના દ્રશ્યો દેખાયા હોય તેવો માહોલ દેખાયો હતો. મોબાઈલ ટાવર ઉપર એક યુવાન જ્યારે ચડી ગયો હતો અને ત્યારથી નીચે પોલીસ હોવા છતાં આવ્યો હોવા છતાં પણ કરવાનો પ્રયત્ન ફાયર બ્રિગેડને આપીને ઉપરથી ઝંપલાવતા તેનું મૃત્યુ થવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આબાદ ડેરી પાસે એટલે કે કાંકરિયા વિસ્તારમાં આબાદ ઉપર યુવાન ચડી જતા અને ત્યાર પછી ત્યાંથી કૂદકો મારતા આ સમગ્ર ઘટના ઘટવા પામી છે. આ પરિસ્થિતિના મધ્યે પોલીસે તે યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ, જણાવશો જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે યુવાન છે તે ક્યાંનું રહેવાસી હતું અને કેવા પ્રકારનું તે પરિવારમાંથી આવ્યો છે, ક્યાંથી આવ્યો હતો યુવાન, તે પ્રકારની કોઈ માહિતી મળી છે કે કેમ? જી દીપક, હજી સુધી એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ ત્યાંથી આવ્યો હતો ને કેમ તેને આ બાબતની નોબત આવી, પરંતુ જે રીતે તે ટાવર ઉપર ચડ્યો અને ત્યાંથી તે કૂદ્યો અને તેના કારણે તેનું મૃત્યુ થવાની ત્યારે હવે આગળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના અંતે પોલીસ પાસે સુરાગ મળશે, ત્યાંથી જ ખબર પડી શકશે કે આ યુવાન ક્યાંનો વતની હતો, ક્યાંનો હતો અને વિશેષ વાત કરવામાં આવે તો મોબાઈલ ટાવર પર ચડીને તેને આત્મહત્યાની નોબત કેમ આવી. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ટાવર ઉપરથી કૂદકો મારતા યુવાનનું મોત થયું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે કે ફાયર ફાઈટરની ટીમ યુવાનને બચાવવા માટે પહોંચી હતી, પરંતુ યુવાન છે તે જે સુરક્ષા દળો છે તેને ચકમો આપી અને આખરે ટાવર પરથી છલાંગ લગાવી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું.